નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં 5 વોટ્સએપ ગ્રુપના એડમિન સામે પોલીસ ફરિયાદ. ભૂસ્તર વિભાગની કચેરીની બહાર બેસે સરકારી ઓફિસરની માહિતી પહોંચાડતા હોવાનો શક. નવસારી ભૂસ્તર વિભાગના માઇનિંગ ઓફિસર કમલેશ આલે ફરિયાદ નોંધાવી. શકદાર 3 યુવાનોએ નવસારી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના અધિકારીઓ ઉપર વોચ રાખવા માટે મોબાઈલ ફોનમાં વોટ્સએપ ગ્રુપ બનાવ્યા. અધિકારીની ચેમ્બરમાં કામ માટે આવેલા 3 લોકોના ફોન રેન્ડમલી તપાસ કરતા ફોનમાંથી વિભાગની માહિતી પહોંચાડતા ગ્રુપો મળી આવ્યા હતા. ત્યારે આ ગ્રુપમાં સરકારી કર્મચારીઓ ક્યાં જાય છે, શું કાર્યવાહી કરે છે તે માહિતી તેમજ મોબાઈલ વોટ્સએપ મેસેજોની આપ લે કરતા હોવાની માહિતી મળતા આ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વોટ્સએપ ગ્રુપમાં મેસેજથી ખાણ ખનીજના અધિકારી અને કર્મચારીઓનું લાઈવ લોકેશન ટેક્સ્ટ તથા વોઇસ મેસેજ દ્વારા આપવામાં આવતું હતું. ખાણ ખનીજ અધિકારીએ આવા 5 ગ્રુપ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. કમલેશભાઈ મગનભાઈ હાલ માઇન સુપરવાઇઝર, આ પુસ્તકશાસ્ત્રની કચેરીમાં નોકરી કરું છું છેલ્લા 1 વર્ષથી. આ વોટ્સઅપ ગ્રુપ પકડાયા, 3 માણસો આવ્યા હતા, એમાંથી તપાસ કરી 2 માણસોના મોબાઈલમાંથી વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા છે. તો એ બાબતે અમે પોલીસ ફરિયાદ આપી રોલ નવસારી રોલરમાં, અને એ લોકો આગળ તપાસ કરે છે. અને બાકીના હજી તો આમાંથી લિંક ઘણા બધા ગ્રુપો બીજા નીકળે એવા છે નવા, યોગ્ય તપાસ થાય તો. માહિતી એ લોકોના મોબાઈલ ચેક કર્યા, અમે ઘણી વખત ચેકિંગમાં જઈએ તો કંઈ મળતું નહીં, ખબર પડી જાય કે ગાડી ક્યાંક આડાવાળી મૂકેલી છે કે એ રીતે. લોકો એમના અંદરના લોકો જ કહેતા હોય કોઈ, પણ ઓફિશિયલી કોઈ બહાર નહીં આવે. બરાબર. તો પછી એ લોકો ઓફિસે મોડા સુધી હતા તો એમ કે આટલા સુધી કેમ, અમે તો અમારા અંગત કામથી બેઠા હતા ઓફિસનું, મતલબ જે બી કામ હતું વધારાનું. તો એ લોકોને મોબાઈલ ચેક કર્યા તો આ બધી ખબર પડી કે આ રીતે અમારી પળે પળની માહિતી રાખે છે, કે અમારા ક્વાર્ટર ઉપર એ નજર રાખે છે, અમારી પર્સનલ ગાડી હોય કે બાઇક હોય એ ક્યાં પડ્યું છે, કેટલે વાગે ક્યાંથી નીકળ્યું, ક્યાં ગયા. હું ઇવન સંબંધીને ત્યાં જાઉં છું ને તો એ લોકો પાછળ જ હોય છે, સંબંધીના ઘર નીચે બેઠા હશે. ત્યારે આ ગ્રુપમાં દક્ષિણ ગુજરાતના રેતી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોવાની આશંકા છે, અને નવસારી ગ્રામ્ય પોલીસે ગ્રુપ એડમિનના નંબરો લઈને તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.